गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी मारी यूट्यूब चैनल में आपनुं हार्दिक स्वागत छे। बाळको, हवे आपणे चेप्टर नंबर 4 लक्ष एनी अंदर विभाग डी ना प्रश्न करता हता। बाळको, विभाग ई मां जे पहेलो प्रश्न छे कोष्टक रचना, सॉरी कोष्टक नी रीते लक्ष नी किंमत मेळवानी छे, तो ये तमारे जाते प्रेक्टिस में करवानो छे। विभाग ई नो प्रश्न नंबर 2 छे ए हूँ करावीश वीडियो लेक्चर में। बाळको याद राखजो, जे पहेलो प्रश्न छे कोष्टक नी रीते लक्ष नी किंमत ए तमारे जाते करवानो छे बाळको, अने बीजो प्रश्न छे ए हूँ तमने करावीश बाळको। हवे आपणे अहींया ध्यान राखीए बाळको के आपणे ज्यारे वीडियो लेक्चर में अभ्यास करता होय ज्यारे संपूर्ण वीडियो जोवो जरूरी छे, बराबर। तो हवे आपणे अहींया प्रश्न नंबर 15, 16 अने 17 नी चर्चा करवाना छे। अत्यारे आपणे प्रश्न नंबर 1 थी 14 आपणे पूर्ण करीए। हवे आपणे प्रश्न नंबर 15 ऊपर आवीए बाळको। तो प्रश्न नंबर जे 15 छे ए जोईए, तो अहींया कीधुं छे के एक्स लिमिट -1 एटले एक्स रेस टू -1 एक्स नी 2017 घात +1 अने एक्स नी 2018 घात -1। बाळको याद रखजो, अहीं घात सरखी करवानी छे आपणे। तो पहला आपणे अहीं शुं करवुं पड़शे, माइनस काउंसमां माइनस, बराबर। पण अहीं घात ने सरखी करवा माटे आपणे जो एक एक्जाम्पल आपूं, तो अहीं एक्स नी 2018 घात लखूं अने एनी 2017 ना छेदमां 2018 घात लखूं, तो अहीं शुं थाय बाळको કે ઘાતનો ગુણાકાર થાય, તો 2018 ગુણ્યા 2017 ના છેદમાં 2018, તો આ 2018 આ 2018 ઉડી જશે, તો x ની કિંમત થઈ ગઈ 2017 ઘાત, અને 1 ની તમે કોઈ પણ ઘાત મૂકો તે જ કિંમત રહે, શું રહે, તે જ કિંમત રહે બાળકો। તો અહીંયા આપણે હવે શું કરવાનું છે કે અહીંયા x ની 2018 ઘાત છે એ અને x ની 2017 ઘાત છે એને આપણે થોડું પદ બદલીશું, તો અહીંયા આપણે જોઈએ, तो અહીં આવશે x લિમિટ -1 x ની બળગો, અહીંયા કિંમત મૂકું છું 2018 કૌંસ ની ઉપર ઘાત ચડાવું છું, યાદ રાખજો x ની 2018 કૌંસ ની ઉપર 2017 ના છેદમાં 2018 ઘાત લખું છું, અહીંયા માઈનસ કરી કૌંસ માં -1 આ રીતના લખું છું। અને તમે તમને ખબર જ છે બાળકો, એક ની કોઈ પણ ઘાત મૂકો, પૂર્ણાંકમાં મૂકો, અપૂર્ણાંકમાં મૂકો, કે ઘાત ગમે એટલી મૂકો, એક ની 1000 ઘાત હોય તો એક જ થાય, તો આ સેમ ઘાત છે અહીંયા મૂકી દો, તો અહીંયા આવશે 2017 ના છેદમાં 2018 આખા ના છેદમાં અહીંયા આવશે x ની 2018 -1 આ રીતના આપણે લખી શકીએ, બરાબર। બાળકો અહીંયા માઈનસ માઈનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, તો આર યુ પ્લસ, એક ની કોઈ પણ ઘાત કેટલા વધે, 1 વધે, અહીંયા 18 ઉડી જાય 2017, તો x ની 2017, તો આ મેં ખાલી શું કર્યું છે, પદને સરખાવ્યું છે, સરખામણી કરીને થોડું બદલી આવ્યું છે। હવે આપણે શું કરવાનું છે, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, n ઇન્ટુ a ની n માઈનસ 1 ઘાત બરાબર, n ઇન્ટુ a ની n માઈનસ 1 ઘાત, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। n એટલે અહીંયા ઘાત છે એ તમારું n છે, a એટલે અહીંયા માઈનસ a, અને n માઈનસ 1 એટલે ઘાતમાંથી 1 ને શું કરવાની, બાદ કરવાની। તો જો અહીંયા x લિમિટ માઈનસ 1 અહીંયા આવશે, પહેલા લખીએ 2017 ના છેદમાં 2018 ઘાત આપણે લખી દીધી, હવે અહીંયા શું કરવાનું, ઇન્ટુ માઈનસ 1, શું લખવાનું બાળકો, માઈનસ 1, હવે ઘાત આપણી પાસે કેટલી છે 2017 ના છેદમાં 2018 માંથી 1 જાય, બરાબર। હવે અહીંયા લસા લઈએ તો 2018 ના છેદમાં 2018 તો શું થાય, 1 થાય, તો અહીંયા 2017 માઈનસ 2018, તો અહીંયા આપણે સરખાવીએ, બરાબર। તો બાળકો હવે આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો એટલે લિમિટ લાગશે નહીં, તો આપણે શું કરીએ, ડાયરેક્ટ બરાબર, તો અહીંયા આવશે 2017 ના છેદમાં 2018 ઇન્ટુ અહીંયા આવશે -1, 2017 -2018 ના છેદમાં 2018, લસા લઈ લીધો, સાદુરૂપ આપીએ તો -1 ના છેદમાં 2018 આવશે,
माइनस एक ना छेद मा 2018 बाळको याद रखजो आ सूत्र नो उपयोग कर्यो छे तो अहींया आवशे 2017 ना छेद मा 2018 इनटू माइनस एक अहींया आवशे माइनस एक ना छेद मा 2018 બાળકો ઘાત કોઈ દી માઈનસ નો એને શું કરવાની પ્લસ જ્યારે ઘાત ને પ્લસ કરો ત્યારે છેદ માં જાય પણ સે માં જાય 1 ના છેદ માં થઈ જાય શું થઈ જાય 1 ના છેદ માં બરાબર તો આ આખું પદ છે એને શું કરવાનું છે છેદ માં લઈ લેવાનું છે તો અહીંયા આવશે 2017 ના છેદ માં 2018 ઇનટુ અહીંયા આવશે 1 ના છેદ માં માઈનસ 1 એની 1 ના છેદ માં 2018 આ રીતના આપણે લખી શકીએ જો અહીંયા ઘાત કેવી હતી માઈનસ તો અહીંયા આખાના છેદમાં આ પદ લઈ લીધું તો માઈનસ 1 હતું તે જ પણ અહીંયા ઘાત કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે બાળકો ઘાત પ્લસ થઈ ગઈ પણ યાદ રાખજો માઈનસ 1 છે એની એકી ઘાત છે 1 એટલે એકી જો 2 હોય તો અહીંયા શું થઈ જાય પ્લસ થઈ જાય તો આ માઈનસ 1 ની એકી ઘાત છે તો કેટલા રહેશે માઈનસ 1 જ રહેશે તો અહીંયા આપણે લખી શકીએ 2017 ના છેદ માં 2018 ઇનટુ અહીંયા 1 ના છેદ માં માઈનસ 1 બાળકો માઈનસ ક્યાં જશે ઉપર ચડી જશે તો માઈનસ 1 થઈ જશે તો અહીંયા આપણે લખી શકીએ 2017 ના છેદ માં 2018 ઇનટુ માઈનસ 1 આનો ગુણાકાર કરો તો આ શું થઈ જાય માઈનસ થઈ જાય તો માટે માઈનસ 2017 ના છેદ માં 2018 આ આપણો આન્સર રહેશે બાળકો શું રહેશે આન્સર યાદ રાખજો અહીંયા પદને થોડું ફેરવેલું છે અહીંયા આ માઈનસ હતું તો ઘાતના છેદમાં લઈ ગયા શું થઈ ગયું પ્લસ થઈ ગયું તો જ્યારે અહીંયા પ્લસ થાય પણ અહીંયા માઈનસ 1 ની એકી ઘાત હોય તો સાઇન બદલે નહીં તો અહીંયા માઈનસ 1 તો 1 ભાગ્યા માઈનસ 1 એટલે કેટલા રહેશે માઈનસ 1 હવે આ પદનો ગુણાકાર 1 સાથે કરું તો શું થઈ જાય માઈનસ 2017 ના છેદમાં 2018 તો આ રીતના આપણે આ પ્રશ્ન સોલ્વ થઈ છે બાળકો હવે આપણે પ્રશ્ન નંબર જોવાનો છે 16 તો પ્રશ્ન નંબર 16 ની અંદર પણ ઘાત આપણે શું કરવી પડશે સરખી કરવી પડશે કયા સૂત્રનો આ સૂત્રનો ઉપયોગ કરીને છે બરાબર બાળકો આ સૂત્ર કઈ રીતના આવે કયા પદમાં આવે તો x ની n ઘાત માઈનસ a ની n ઘાત છેદમાં x માઈનસ a જ્યારે આવું પદ આપવામાં આવે બરાબર ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ તો ખાસ યાદ રાખજો આપણી પાસે x ની n જો અહીંયા x ની n ઘાત માઈનસ a a ની n ઘાત ઘાત કેવી છે સરખી છે છેદમાં x 2018 છે તો અહીંયા x 2018 માઈનસ તો અહીંયા શું છે માઈનસ 1 છે બાળકો આ વસ્તુ હોવી જરૂરી છે જો નહીં હોય તો તમે આ પદનો ઉપયોગ કરી શકશો નહીં એ જ રીતના હવે આ સૂત્રનો આમાં પણ આપણે ઉપયોગ કરવાનો છે બરાબર ત્રણે ત્રણ પ્રશ્ન તો હવે આપણે જોઈએ પહેલા શું કરવાનું છે ઘાત સરખી કરવાની છે તો ઘાત સરખી કરીએ તો અહીંયા અહીંયા લખી શકીએ x ની લિમિટ 1 બરાબર અહીંયા x ની બાળકો 3 ના છેદમાં 3 ના છેદમાં 2 ગુણ્યા બરાબર 3 ના છેદમાં 2 અને a ની 7 ના છેદમાં 3 મૂકવાનું છે બરાબર આ ઘાત થઈ ગઈ અને અહીંયા આવશે 7 ના છેદમાં 3 બાળકો આ 3 અને આ 3 શું થાય ઉડી જાય યાદ રાખજો 3 3 ઉડે તો 7 ના છેદમાં 2 તો x ની 7 ના છેદમાં 2 જો અહીંયા આપેલું છે અને 1 ની કોઈ પણ ઘાત મૂકો કેટલા રહે 1 જ રહે હવે અહીંયા આવશે x ની 3 ના છેદમાં 2 માઈનસ 1 આ રીતના આપણે લખી શકીએ હવે આપણે બાળકો અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે ક્યારે કે ભાઈ x ની n માઈનસ a ની n હોય અને છેદમાં x માઈનસ a હોય ત્યારે n ઇનટુ a ની n માઈનસ 1 ઘાતનો ઉપયોગ કરી શકીએ n n બરાબર કેટલા છે 7 ના છેદમાં 3 ઇનટુ a a કેટલા આવ્યા 1 અહીંયા આવશે 7 ના છેદમાં 3 માઈનસ 1 અહીંયા આવશે 7 ના છેદમાં 3 ઇનટુ અહીંયા 1 લસા લઈએ તો 3 1 3 તો અહીંયા 7 માઈનસ 3 ના છેદમાં 3 તો અહીંયા 7 ના છેદમાં 3 ઇનટુ 1 બાળકો 7 માઈનસ 3 એટલે કેટલા થશે 4 ના છેદમાં 3 1 ની કોઈ પણ ઘાત મૂકીએ કેટલા રહે 1 જ રહે બાળકો અહીંયા આવશે 7 ના છેદમાં 3 ઇનટુ 1 ગુણાકાર કરો તો કેટલા રહે 7 ના છેદમાં 3 તો આ આપણો આન્સર રહેશે બાળકો કે 7 ના છેદમાં 3 આ રીતે બરાબર હવે પેલું છે એ જ કરીએ 17 નંબરનો પ્રશ્ન તો એમાં પણ આપણે
x લિમિટ a બાળકો યાદ રાખજો ઘનમૂળ છે જ્યારે ઘનમૂળ કાઢું તો 1 ના છેદમાં 3 થઈ જાય શું થાય 1 ના છેદમાં 3 અહીંયા લખીએ માઈનસ 1 ના છેદમાં વર્ગમૂળ કાઢું તો 1 ના છેદમાં 2 આ રીતે આપણે લખી શકીએ તો હવે આ પદને આ રીતના સરખાવવાનું છે કયા પર રીતના આ રીતના તો હવે આપણે કિંમત મૂકીએ તો અહીંયા યાદ રાખજો બાળકો અહીં આપણે લખી શકીએ પહેલા x લિમિટ 1 બરાબર અહીંયા આવશે 1 ના છેદમાં 2 એની ઘાત મૂકીએ તો 3 ના છેદમાં 1 બરાબર 2 ના છેદમાં 3 આવું થાય બાળકો 2 ના છેદમાં 3 મૂકવું પડશે તો અહીંયા જો 2 2 ઉડી જશે તો 1 ના છેદમાં 3 અહીંયા મળે माइनस एक अने बेना छेद मा त्राण आखाना छेद मा एक ना छेद मा बे माइनस एक जो अन्य कीमत आपने मुक्की शक्य है एक्स नी एन गात माइनस ए नी गेन एन गात होए अने एक्स माइनस ए होए त्यारे एन इनटू ए नी एन माइनस वन आ आपने सूत्र मुक्की अबे सूत्र न जारे उपयोग था इधर लिमिट मुक्वानी नहीं तो यहाँ एक्स नी एन गात के लिए चाहे बेना छेद मा त्राण इनटू एक नी बेना छेद मा त्राण माइनस एक તો અહીંયા આવશે 2 ના છેદ માં 3 ઇનટુ 1 લસાઅ લઈએ તો 2 માઈનસ 3 ના છેદ માં 3 આ રીતના થાય તો માઈનસ 1 બરાબર શું વધે બાળકો 2 ના છેદ માં 3 માઈનસ 1 તો અહીંયા લસાઅ લઈએ તો 1 ની કોઈ પણ ઘાત 2 ના છેદ માં 3 ઇનટુ 1 અને અહીંયા આવશે માઈનસ 1 ના છેદ માં 3 હવે બાળકો આ ઘાત ને શું કરવાની પ્લસ કરવાની શું કરવાની માઈનસ આવી તો શું કરવાનું પ્લસ કરવાનું તો અહીંયા જેમ આપણે છેદમાં લીધી લઈને પ્લસ કરી તો એ રીતના ત્યાં પણ આપણે પ્લસ કરી દઈએ તો અહીંયા આવશે 2 ના છેદમાં 3 ઇનટુ 1 ના છેદમાં 1 ની 1 ના છેદમાં 3 ઘાત 1 ની કોઈ પણ ઘાત બાળકો શું રહે એક જ રહે તો 2 ના છેદમાં 3 ઇનટુ 1 ના છેદમાં 1 તો જવાબ આપણો આવશે 2 ના છેદમાં 3 કેમ કે અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2 અને 3 ગુણ્યા 1 એટલે 3 તો જવાબ આપણને મળે છે બાળકો 2 ના છેદમાં 3 તો આ આપણો આન્સર છે બરાબર તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 16 17 અને 18 સોરી પ્રશ્ન નંબર 15 16 અને 17 આ ત્રણ પ્રશ્ન અહીંયા પૂર્ણ કર્યા છે બાળકો હજી એકવાર આપણે બોલીએ છીએ કે જ્યારે આપણે અહીંયા પ્રશ્ન આપવામાં આવે બરાબર લિમિટ ત્યારે અહીંયા તમારે જોવાનું છે કે પદ કઈ રીતના આપણે સરખાવવા છે તો અહીંયા આપણે આ x સોરી n ઇનટુ a ની n માઈનસ 1 ઘાત ના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વિસ્તરણ મેળવીએ છીએ બરાબર હવે સ્વાધ્યાય e એટલે કે સ્વાધ્યાય 4 વિભાગ e એની અંદર પ્રશ્ન નંબર પહેલો છે એ કોષ્ટકની રીતે તમારે જવાબ મેળવવાના છે તો કોષ્ટકની રીતે તમારે જ્યારે મેળવવાના છે એ આપણે સ્વાધ્યાય 4.1 માં ભણીને આવ્યા છીએ તે જ રીતના તમારે પ્રશ્ન નંબર પહેલો પૂર્ણ કરવાનો છે પ્રશ્ન નંબર બીજો છે એ હું ચલાવીશ બાળકો બરાબર એમાં થોડા ડિફરન્સ પ્રશ્ન છે અને એ આપણને 4 માર્ક્સ માં પૂછાય છે એટલા માટે પ્રશ્ન નંબર બીજો છે વિભાગ ઈ નો એ હું ચલાવીશ પ્રશ્ન નંબર પહેલો છે તમારે પ્રેક્ટિસ માટે છે અને જો તમને અહીંયા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે YouTube ચેનલ કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવીશ ધન્યવાદ બાળકો